નામ છે તમારું? કોકિલાબેન. કોકિલાબેન કોપરજી ઠાકોર. કોકિલાબેન કોપરજી ઠાકોર. ઠાકોર કયું ગામ? સોલા. અમદાવાદ. અમદાવાદ શું લઈ આવ્યા છો? સોનાની બુટી આપી દો બાપુ. બોલ મોગલ માતાજી. ઉપર રૂક્યો. જો બેટા હું આજનો માલ નથી, પૈસા નો આપો. હના થાય આ ધંધા છે બેટા. માણા આપણે માલ કરે છે. દીકરી બેન ભાણે બોલ મોગલ માતાની. બીજી વાત મને ચાલુ છે. ક્યાંય પૈસો ડોલર આવે ને એટલો હું વિકી દઉં છું. શું નામ છે? મારું નામ ભરતભાઈ ચુડાસમા. હું વડોદરાથી આવું છું. મારો ભાઈ અમેરિકામાં રહે છે. એ કામ કરે તો ત્યાં એકબીજાને એમને હેરાન કરતા હતા. પછી એમણે માનતા રાખી કે આ માણસો મને હેરાન ન કરવા દે. તેનું કામ માનતા પૂરું કામ થઈ ગયું ને. કેટલા ડોલર છે? 251 ડોલર. 251 ડોલર એટલે કેટલા રૂપિયા થાય? બાકી એક જ વસ્તુ, દીકરી બેન ભાણે ભાઈબાને આપો, ગાયું ને આપો, કોઈ દીકરી ફીના પૈસા આપો, કોઈ દવાખાના માં આપો તો મોટું તમને ફૂન મળશે. આપ કઈ આઈને માગે ભાઈ. મારો ઘણા વિરોધ કરે. મારે શું કરું? તારો છો ને. મારી દીકરી વાયનો પરિવાર છો. મને નશો હોય ને મારો. એમ આ રૂપિયા મોગલે જાય છે. તમને પાછા કેટલા ડોલર હોય? એટલે કેટલા ડોલર છે? 251. 251 ડોલર તમારી દીકરી બેન ભાણેજ ને ફાઈબાન આપી દે જાન્યુમાં. બોલ મોગલ માતાની. મંદિરમાં પૈસો નો આપો બેટા. મંદિર માથે બેઠા પછી જગત એનામાં લાંબા હાથ કરે. માતુ અમને શક્તિ દેજે, અમને બરકત દેજે, જેથી મારા રસ્તે વાપરી. હું ચારણ છો એટલે હું મારે એક અંધશ્રદ્ધાનું કેન્દ્ર અહીંયા મોગલ હાકા પાહા બેઠીશ બેટા. સંચાલન મા કરે છે. પણ આ વિશ્વાસ અંધશ્રદ્ધા નહીં. આ વિશ્વાસવાળાના રોજ હજારોનો કામ કરે. પણ વિશ્વાસ કોઈ ચમત્કાર નથી. એટલે હું કહું છું, આપણા દેવસ્થાનની માલકોટ 60 ફૂટ થવા માંડી છે. ધંધા આપણે શું દેવસ્થાન આવ્યા હતા? રૂપિયા લેતા. તારો દીકરો હજી પડી જાય છે ને આટલા મન દેતી જાય. આને પકડાવજો. મારો આદેશ છે બેટા. એક મારો વેદનાનો અવાજ છે તમને કે હવે તમે કંઈક જાગૃત થાવ અને પૈસા દેવાના બંધ કરો. ખીલા લીંબુ ને બધું તું તારતું મન દેજે. મારી દીકરી તું મારા નજર સામે છો. બધો લાંબો હાથ કરીને મન દેજે. કરેલું મૂકેલું. પણ હવે તું આ કોઈ કરાવતી ને આવું તને કરાવવાનું કહે ને મારું નામ દેજે. કે મોગલ ધામ વાળા બાપુએ મને કીધું છે. બધું મેં બાપુને દઈ દીધું છે. હવે રૂપિયા માગે નજીકની પોલીસ સ્ટેશને ભૈયા દેજે. અથવા જાથાવાળા જૈનભાઈ પંડ્યા છે, બહુ સારું કામ કરે છે. પરશુરામનો પરિવાર. કારણ એ વાતમાં માં ખુદ સહમતી અને મોગલ ખુદ સાથ દે છે. આ વસ્તુ એને જાગૃત કરો તમે, જેથી એને સાથ સખતે ધતિંગરા બંધ થઈ જાય. સમજી લો તમે. હવે તમારે બહાર આવવું નથી એટલે આ ભેળાઈ જાય છે બેટા. તમે બહાર આવો અને આવા ખોટી નાના પડદા ફાસ કરાવો. તમને મોગલનો આદેશ છે. દીકરીને બેનને આપો, ઝાડો આવો. કોઈ દીકરીને ફીના પૈસા આપો. સંતો સાધુને બ્રાહ્મણોને બોલાવો. પણ તમે એને તમે વસ્ત્ર આપો, અન્ન આપો. પણ અંધશ્રદ્ધા નહીં. તાત્રિકથી સાવધાન. તારા લીંબુ ખીલાન કરેલું મૂકેલું ત્યાં મન બધું જાય દીધું. પણ હવે તું એમ ન રાખ્યો બેટા. આને નહીં ગમે. અમા તમે તમને જય મોદન.
મંદિર માં પૈસો નો આપો બેટા, મંદિર માટે બેઠા પછી જગત એના માં લાંબા હાથ કરે, માં તું અમને શક્તિ દેજે, અમને બરકત દેજે, જેથી મારા રસ્તે વાપરી. હું ચારણ છો એટલે હું મારે એક અંધશ્રદ્ધાનું કેન્દ્ર અહીંયા મોગલ હાકા પાહા બેઠીશ બેટા, સંચાલન માં કરે છે. પણ આ વિશ્વાસ અંધશ્રદ્ધા નહીં, આ વિશ્વાસ વાળાના રોજ હજારો નો કામ કરે, પણ વિશ્વાસ કોઈ ચમત્કાર નથી. એટલે હું કહું છું આપણા દેવસ્થાનની માલકો 60 ફૂટ થવા માંડી છે. ધંધા આપણે શું દેવસ્થાન આવ્યા હતા, રૂપિયા લેતા, તારો દીકરો હજી પડી જાય છે અને આટલા મન દેતી જાય, આને પકડાવજો, મારો આદેશ છે બેટા. એક મારો વેદનાનો અવાજ છે તમને કે હવે તમે ક્યાંક જાગૃત થાવ અને પૈસા દેવાના બંધ કરો, ખીલા લીંબુ ને બધું તું તારતું મન દેજે. મારી દીકરી તું મારા નજર સામે છો, બધો લાંબો હાથ કરીને મન દેજે, કરેલું મૂકેલું, પણ હવે તું આ કોઈ કરાવતી ને આવું તને કરાવવાનું કહે ને મારું નામ દેજે, કે મોગલ ધામ વાળા બાપુએ મને કીધું છે, બધું મેં બાપુને દઈ દીધું છે. હવે રૂપિયા માગે નજીકની પોલીસ સ્ટેશને ભૈયા દેજે, અથવા જાથાવાળા જૈનભાઈ પંડ્યા છે, બહુ સારું કામ કરે છે, પરશુરામનો પરિવાર, કારણ એ વાતમાં માં ખુદ સહમતી અને મોગલ ખુદ સાથ દે છે. આ વસ્તુ એને જાગૃત કરો તમે, જેથી એને સાસ ખાતે આવા ધતીંગડા બંધ થઈ જાય. સમજી લો તમે, હવે તમારે બહાર આવવું નથી એટલે ભેળાઈ જાય છે બેટા. તમે બહાર આવો અને આવા ખોટી નાના પડદા ખાસ કરાવો, તમને મોગલનો આદેશ છે. દીકરીને બેનને આપો, ઝાડો આવો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, સંતો સાધુને બ્રાહ્મણોને બોલાવો, પણ તમે એને તમે વસ્ત્ર આપો, અન્ન આપો, પણ અંધશ્રદ્ધા નહીં, તાંત્રિકથી સાવધાન. તારા લીંબુ ખીલાન કરેલું મૂકેલું ત્યાં મન બધું જાય દીધું, પણ હવે તું એમ ન રાખ્યો બેટા, ને આને નહીં તમે અમા અમારે તમને જય મોદર. મંદિરમાં પૈસો નો આપો બેટા, મંદિર માટે બેઠા પછી જગત એનામાં લાંબા હાથ કરે, માં તું અમને શક્તિ દેજે, અમને બરકત દેજે, જેથી મારા રસ્તે વાપરી. હું ચારણ છો એટલે હું મારે એક અંધશ્રદ્ધાનું કેન્દ્ર અહીંયા મોગલ હાકા પાહા બેઠીશ બેટા, સંચાલન માં કરે છે. પણ આ વિશ્વાસ અંધશ્રદ્ધા નહીં, આ વિશ્વાસ વાળાના રોજ હજારો નો કામ કરે, પણ વિશ્વાસ કોઈ ચમત્કાર નથી. એટલે હું કહું છું આપણા દેવસ્થાનની માલકો 60 ફૂટ થવા માંડી છે. ધંધા આપણે શું દેવસ્થાન આવ્યા હતા, રૂપિયા લેતા, તારો દીકરો હજી પડી જાય છે અને આટલા મન દેતી જાય, આને પકડાવજો, મારો આદેશ છે બેટા. એક મારો વેદનાનો અવાજ છે તમને કે હવે તમે ક્યાંક જાગૃત થાવ અને પૈસા દેવાના બંધ કરો, ખીલા લીંબુ ને બધું તું તારતું મન દેજે. મારી દીકરી તું મારા નજર સામે છો, બધો લાંબો હાથ કરીને મન દેજે, કરેલું મૂકેલું, પણ હવે તું આ કોઈ કરાવતી ને આવું તને કરાવવાનું કહે ને મારું નામ દેજે, કે મોગલ ધામ વાળા બાપુએ મને કીધું છે, બધું મેં બાપુને દઈ દીધું છે. હવે રૂપિયા માગે નજીકની પોલીસ સ્ટેશને ભૈયા દેજે, અથવા જાથાવાળા જૈનભાઈ પંડ્યા છે, બહુ સારું કામ કરે છે, પરશુરામનો પરિવાર, કારણ એ વાતમાં માં ખુદ સહમતી અને મોગલ ખુદ સાથ દે છે. આ વસ્તુ એને જાગૃત કરો તમે, જેથી એને સાસ ખાતે આવા ધતીંગડા બંધ થઈ જાય. સમજી લો તમે, હવે તમારે બહાર આવવું નથી એટલે ભેળાઈ જાય છે બેટા. તમે બહાર આવો અને આવા ખોટી નાના પડદા ખાસ કરાવો, તમને મોગલનો આદેશ છે. દીકરીને બેનને આપો, ઝાડો આવો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, સંતો સાધુને બ્રાહ્મણોને બોલાવો, પણ તમે એને તમે વસ્ત્ર આપો, અન્ન આપો, પણ અંધશ્રદ્ધા નહીં, તાંત્રિકથી સાવધાન. તારા લીંબુ ખીલાન કરેલું મૂકેલું ત્યાં મન બધું જાય દીધું, પણ હવે તું એમ ન રાખ્યો બેટા, ને આને નહીં તમે અમા અમારે તમને જય મોદર.